તારીખ 7/1/2005 મૌધામાં ટાવરના ઉદઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાડાએ કરેલું પ્રવચન કેસેટ નંબર 384. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, જેમની ઉદાર દેણગીથી મહુધામાં એક સરસ મજાનો ટાવર, એક પ્રવેશ દ્વાર અને વાડી જેવા અનેક નિર્માણો થયા છે એવા ઉદાર દાતા ભાઈ શ્રી છોટાભાઈ સોમાભાઈ પટેલના પરિવારના બધા સભ્યજનો, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, માણસોને ચાર ભાગમાં વહેંચી શકાય એક સમુદ્ર જેવા વિશાળ હોય, સમુદ્ર જેવી ઉડાણ હોય, એક પર્વત જેવા ઉન્નત હોય અને એક ખાબોચિયા જેવા છીછરા હોય, ખાડા જેવા મેંડા હોય, આ જે ચાર ભાગ હું કહું છું શારીરિક રીતે નથી કહેતો, વ્યક્તિત્વની રીતે કહું છું. એક માણસનું શરીર હોય અને એક એનું વ્યક્તિત્વ હોય. ઘણીવાર એવું બને શરીરની સાથે વ્યક્તિત્વનો મેળ ન હોય. અષ્ટાવક્રનું શરીર આઠે અંગે વાંકું છે, પણ એની જે બુદ્ધિ છે, જે નોલેજ છે, જે જ્ઞાન છે, એ અગાધ છે. કેટલીક વાર આપણે ભૂલ કરી બેસીએ, માત્ર શરીરને જોઈને જ સમજી બેસીએ કે આ માણસ બહુ સારો છે અથવા આ માણસ બહુ ખરાબ છે. ઘણીવાર એવું બને દેવ જેવી આકૃતિમાં શેતાન બેઠો હોય અને શેતાન જેવી આકૃતિમાં દેવ બેઠો હોય. એટલે હું તમને એક ખાસ વાત કહું છું, કદી પણ કોઈ પણ માણસ માટે બહુ જલ્દી અંતિમ અભિપ્રાય ના બાંધી બેસશો. અંતિમ અભિપ્રાય બાંધવા માટે સમય અને અનુભવ જોઈએ, ઉતાવળ ના કરશો. યાદ રાખો, સમુદ્રની પાસેથી બે વસ્તુઓ વ્યક્તિત્વની દ્રષ્ટિએ આપણે શીખવાની છે. એક તો સમુદ્ર ઊંડો છે, એટલો ઊંડો છે, એટલો ઊંડો છે, એટલો ઊંડો છે કે એનો કોઈ તાગ નથી લઈ શકતો. મહાપુરુષની પણ આ દશા છે. જે છીછરો માણસ હોય કદી મહાપુરુષ ના થઈ શકે, જે છીછરો માણસ હોય કદી સારો રાજનેતા ના થઈ શકે. તમારા અંદર શું ચાલે છે એની જો તરત જ ખબર પડી જાય તો તમે સારા રાજનેતા ના થઈ શકો. તમારું ઉડાણ એટલું હોય, એટલું ઉડાણ હોય કે બહુ જલ્દી એનો તાગ ના લઈ શકાય. એટલે એક તો સમુદ્રના જેવા ઊંડા હોય, પણ સમુદ્રના જેવા વિશાળ પણ હોય. તમારી વિશાળતા કેટલી છે? તમે નેરો માઇન્ડ છો, સંકુચિત છો, બહુ નાના વર્તુળમાં જીવો છો. હું તમને એક ખાસ ભલામણ કરું છું, તમે એવા ધર્મનું પાલન ન કરશો જે તમને સંકુચિત બનાવે, જે તમારા મસ્તિષ્કને નેરો બનાવી દે. ધર્મ વિશાળ છે, સમુદ્ર જેવો વિશાળ છે. મને બહુ આનંદ થયો જયારે મેં આ પ્રવેશ દ્વારથી પ્રવેશ કર્યો
કેટલા મુસ્લિમ ભાઈઓ ઉભા હતા હાર લઈને સ્વાગત માટે. પટેલો સ્વાગત કરે એ તો સમજી શકાય, એમનો પ્રસંગ છે, એમના ત્યાં પ્રસંગ છે. પણ મુસ્લિમોને પણ થયું કે અમારા મહોલ્લામાંથી પસાર થાય છે, આપણે પણ એમનું સ્વાગત કરવું જોઈએ. આ વિશાળતા છે, અને એ વિશાળતા છે એ જ લોકોને સુખદાયી બનતી હોય છે. જેમ જે ભાઈઓએ જે પરિવારે આટલું મોટું દાન આપ્યું અને દાન આપીને આ ગામને સુંદર બનાવ્યું, એ પરિવારમાં પણ કેટલી વિશાળતા હશે. પૈસો કમાવો બહુ કઠિન વાત છે. ઘણા લોકો એમ માને છે કે અમેરિકામાં તો ડોલરના ઝાડ ઉગે છે, જઈને નીચે જઈને આમાં હલાવો એટલે ડોલર જ ડોલર પડે છે. હું તો ઘણી વાર અમેરિકા ગયો છું, મારો અનુભવ છે કે પહેલું એક વર્ષ તો અમેરિકા જનારો રડી રડીને મરી જતો હોય છે. પાછો જતો રહું, પાછો જતો રહું, પાછો જતો રહું, અરે રે હું અહીં ક્યાં આવી ગયો. જો એક વર્ષ એને કાઢ્યું એ તપસ્યાનું વર્ષ છે, અને પછી જામ્યો તો ઠીક છે. અમેરિકામાં ડોલરનો ઝાડ નથી, મહેનત મહેનત ને મહેનત, પરસેવો પરસેવો ને પરસેવો. પુરુષ દિવસે કામ કરે છે, સ્ત્રી રાત્રે કામ કરે છે, એકબીજાના મોઢા જોવાનો ટાઈમ નથી મળતો, અને એમ કરી 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 કરીને બે પૈસા ભેગા કરે છે. એકબીજા મુદ્દો યાદ રાખજો, આપણે ગુજરાતીઓ અને થોડા મારવાડીઓ સિવાય દુનિયાની કોઈ પ્રજા પૈસો બચાવવામાં માનતી નથી. આપણે જ પૈસો બચાવીએ છીએ. અમેરિકનોને જુઓ તો એ શુક્રવારે પગાર થયો હોય એટલે અઠવાડિયે પગાર કરવો પડે, મહિનો તો ખેંચી જ ના શકે. તે સોમવારે કોઈની ને કોઈની પાસે ડોલર માગતો જ હોય, અને ઇન્ડિયનો પાસે જ માગતો હોય. એમને ખબર છે કે આના વિધવામાં પૈસા હશે, એટલે અમેરિકાએ આખું ક્રેડિટ કાર્ડ ઉપર જીવન વ્યવસ્થાને સ્થાપિત કરી દીધી છે કે આ પૈસા તો બચાવતા નથી. જોકે વાત પણ સાચી છે, ઇકોનોમીની દ્રષ્ટિએ જુઓ તો જે પ્રજા બહુ પૈસો બચાવતી હોય છે એ અર્થતંત્રને સમૃદ્ધ નથી કરી શકતી હોય. હા, એ પોતાનું અર્થતંત્ર સમૃદ્ધ કરે, પણ રાષ્ટ્રનું અર્થતંત્ર સમૃદ્ધ નથી કરી શકતી. અને જે પૈસા વાપર વાપર કરતી હોય છે એનાથી બજારમાં ચીજો ઉપડતી હોય છે. પહેલો મુદ્દો છે, તમે લાખ પ્રયત્ન કરો, આખી દુનિયા આજે કોસ્મોપોલિટન થઈ ગઈ છે. તમે એમ માનો કે આખું ગામ એકલા પટેલનું જ હોય, આખું ગામ એકલા બ્રાહ્મણનું જ હોય, આખું ગામ એકલા મુસ્લિમોનું જ હોય, કદી બનવાનું નથી. બધાએ ભેગા રહેવાનું છે અને પોતપોતાના ધર્મની સાથે રહેવાનું છે. હું તમને કદી એવી સલાહ નહીં આપું કે તમે નાસ્તિક થાઓ. તમે આસ્તિક થાઓ, આસ્તિકતા બહુ જરૂરી વસ્તુ છે, પણ તમારી આસ્તિકતા છે તમને નેરો માઇન્ડ ના બનાવી, સંકુચિત ના બનાવી. મારો એવો નિયમ છે, મને ખબર પડે કે આ સ્વામીનો માણસ જૈન છે તો હું પોતે જ એને જય જીનેન્દ્ર કહું, મને ખબર પડે કે આ સ્વામીનો માણસ મુસલમાન છે તો હું પોતે તેને સલામ અલૈકુમ કહું, મને ખબર પડે કે આ સ્વામીનો માણસ સ્વામિનારાયણ વાળો છે તો હું પોતે જય સ્વામિનારાયણ. અમને ઉપનિષદોએ શીખવાડ્યું છે એકમ સત વિપ્રા બહુધા વદંતિ, પરમ સત્ય એક જ છે, એક જ છે. લોકો એને જુદા જુદા નામથી બોલે છે, અને જેને નામની એલર્જી હોય એમ સમજવાનું કે નેરો માઇન્ડ થઈ જશે. અમને તો કોઈ એલર્જી નથી, એકનું એક જ તત્વ છે. એવી ઘણી જગ્યાઓ મેં જોઈ છે જ્યાં એકબીજાનો લોકો પ્રસાદ નથી લીધો. વ્યવહારની ખાતર લે ખરા, વાટકીમાં લે ને પેલો જાય પછી કૂતરાને ખવડાવી દે. મારી ત્યાં એક સજ્જન આવ્યા, ચાર પાંચ માણસો હતા. હું પ્રસાદનો ડબ્બો લઈને બેઠો એટલે મેં બધાને પ્રસાદ અવાર જ્યાં સુધી આપ્યા કરો. એક સજ્જને ના લીધો, મને કે ના હું નહીં લઉં. પણ પછી મને ડાઈટ થી કાને ના કેમ પાડી. મેં કહ્યું, ભાઈ તમે પ્રસાદ કેમ નથી લેતા? મને કે અમે તો અમારો જ પ્રસાદ લઈએ, અમારા સિવાયનો પ્રસાદ અમારાથી લેવાય જ નહીં.
તમે એટલે તમારો કોણ ઈષ્ટદેવ કોણ છે, તમે કોને ભજો છો? મને કે કૃષ્ણને. તમે કહો અમે કૃષ્ણને જ ભજીએ છીએ, કોઈ કંસના ફોટા તો રાખ્યા નથી. આ તમે જોઈ શકો છો બધા કૃષ્ણના જ ફોટા છે. મને કે કૃષ્ણ ખરો, પણ તમારો કૃષ્ણ જુદો ને અમારો જુદો. ઓહો, કૃષ્ણમાં ભેદ કરો છો, તમારો કેવો જુદો? મને કે અમારો છે ને એ તો મુગટ રૂપ છે. ભગવાન જયારે મથુરા ગયા તો મુગટ મૂકીને ગયા, એમાં જ કૃષ્ણ તત્વ રહી ગયેલું. આ બધું તો પછી એમાં કઈક છે નહીં. મથુરા જાઓ તો મુગટ મૂકતા જાજો, એટલે મુગટમાં જ ભગવાન રહી ગયા છે. આ માણસ ખરાબ નથી, એને શીખવાડનારો ખરાબ છે. માણસ ખરાબ નથી, એનું મગજ નાનું બનાવનારો ખરાબ છે. જો એને મગજ બનાવનારો ખરાબ ના હોત તો આવો ના બોલો. એકનું એક છે, રામ એ છે, કૃષ્ણ એ છે. ગાંધીજીએ બહુ પ્રયત્ન કર્યા, ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સંમતિ સન્મતિ દે ભગવાન. હવે ઘણા લોકો જયારે જુદી રીતે બોલે છે, ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સંપત્તિ દે ભગવાન, સન્મતિ નહીં. અને સબકોની જગ્યાએ પછી અમકો કહી દે છે. પાછા સબકો કે ત્યાં સુધી તો ઠીક છે, પછી અમકો કહી દે છે. અમારી સામાજિક વિશાળતા, ધાર્મિક વિશાળતા, નોલેજની વિશાળતા એટલી હોય કે આખી દુનિયા એમાં સમાઈ શકે, તમે બધાને પચાવી શકો, તમને કોઈના પ્રત્યે જરાય એલર્જી ન હોય. અને એ શીખવું હોય તો પેલા સમુદ્રની પાસે શીખવું. ભગવદ્ ગીતામાં એક બહુ સુંદર શ્લોક છે, સમુદ્રમાં પહ પ્રવિશંતિ યદવત તદવત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિ માપનોતિ ન કામ કામા. અર્જુન જેમ બધી નદીઓ સમુદ્રમાં જઈને વિલીન થઈ જાય, એવી જ રીતે તારું વ્યક્તિત્વ, તારો ધર્મ, તારું જીવન એટલું વિશાળ હોય એમાં બધું સમાઈ શકે. હું જયારે બધું શબ્દ કહું છું ત્યારે તમે કોઈ ભ્રમમાં ના રહેશો. શું એમાં દારૂડીઓ સમાઈ શકે? દારૂ પીનારો દારૂડીઓ માણસ પણ એમાં સમાઈ શકે? હું આ પાડું છું. મને એક માણસે કહ્યું, મને કે તમને નવી લાગશે, મારા આશ્રમમાં ચાર પાંચ દિવસે એક આંધળો માણસ આવે છે. પહેલા એને બહુ મજૂરી કરી, બહુ મજૂરી, કાળી મજૂરી કરી આંધળો થઈ. હવે મજૂરી થતી નથી, ફાટેલા તૂટેલા કપડાં અને આવીને ઉભો રહે એટલે હું એને 5 રૂપિયા આપું. ગામના જ એક માણસે કહ્યું, મહારાજ આ દારૂ પી જશે. મેં કહું પીવા દો, જોકે ગુજરાતમાં તો દારૂ બંધી છે એટલે કોઈ એવું બને નહીં. મને કે આવું તમે કહો છો? દેખો જો સાંભળ, આ માણસ દારૂ પીને 2 કલાક 1.5 કલાક 3 કલાક કદાચ નિશામાં આવી જશે અને બડબડ કરતો હશે. તારી છાતી ઉપર હાથ મૂકીને પૂછી જો તું વગર દારૂ પીધે 24 કલાક નિશામાં રહે છે. જયારે જુઓ ત્યારે વગર પીને, એ વાત તો સાચી છે. તમને કોઈ ખબર હોય કે ના હોય, ગુરુ નાનક દેવ છે ને એમણે બહુ ભ્રમણ કર્યું, બહુ ભ્રમણ કર્યું. અને હું તમને ભલામણ કરું છું, જો ભગવાને તમને 2 પૈસા આપ્યા હોય તો દુનિયા જોવા જેવી છે. જેમ જેમ તમે દુનિયા જોશો એમ એમ તમે વિશાળ થતા જશો. પૈસા ના આપ્યા હોય તો વાત જુદી છે. દુર્ભાગ્ય એ છે કે અહીંના ધર્મગુરુઓ ભ્રમણ કરતા અટકી ગયા. ના બ્રાહ્મણો બહાર ગયા, ના જૈનો બહાર ગયા. બહાર ગયા તો ખાલી બૌદ્ધો બહાર ગયા. અને જે બૌદ્ધો બહાર ગયા એમને અડધી દુનિયામાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી દીધી, અડધી દુનિયામાં. એટલે નાનક દેવજી છે એ ફરતા જ રહ્યા. અને હું એમ માનું છું કે મારા 3 ગુરુઓ છે, 3 ગુરુ. એક પુસ્તકમાં લખ્યું છે, મારો પહેલો ગુરુ છે વાંચન છે. વાંચો વાંચો વાંચો, પુસ્તકો વાંચો, એમાં કેટલા કેટલા મહાપુરુષો બેઠેલા છે. બીજો ગુરુ છે ભ્રમણ કરો, ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી, જુઓ જુઓ ફરો. અને ત્રીજો ગુરુ છે નિરીક્ષણ કરો, ઓબ્ઝર્વેશન, તમે નિરીક્ષણ કરો, જુઓ. લે દેવ ચોખા, લે દેવ ચોખા, લે દેવ ચોખા. 10 વર્ષ પહેલા મારે રાજસ્થાન જવાનું થયું અને અમારી સાથે એક બે જૈન સજ્જન.
હતા. અને કે નાકોડાજી અહીં નજીક જ છે, નાકોડાજી એમના વીર છે, આપણે દર્શન કરવા જઈએ ને, ચાલો, મને કોઈ એનર્જી નથી, હું કૃષ્ણના દર્શન કરું, રામ ના કરું, માતાજી ના કરું, શિવ ના કરું, મહાવીર સ્વામી ના કરું, બુદ્ધ ના કરું, અને કોઈ વીર બાપજીની દેરી હોય તો એના કરું. અને હું મારા પોતાની વાત નથી કરતો, ગીતામાં લખે છે, યજ્જ વિભૂતિ મત સત્વ શ્રી મધુરજીત મેવવા તત્દેવાવ ગચ્છત્વ મમ તેજોંશ સંભવ. અર્જુન, જ્યાં કોઈ જગ્યાએ તને વિભૂતિ દેખાય, યજ્જત વિભૂતિ મત સત્વ, એ મારી જ વિભૂતિ છે, મારો જ અંશ છે, તો એને પગે લાગજે, એના પ્રત્યે એલર્જી ના કરીશ, એના પ્રત્યે દ્વેષ ના કરીશ. એ બધી વિભૂતિઓ મારો જ અંશ છે, મારું જ રૂપ છે. અમને ગીતામાં કહેલું છે, ચાલો આપણે નાકોડાજી દર્શન કરવા જઈએ, કશો વાંધો નથી મને. પછી અમે તો ગયા, બહુ સરસ મંદિર, બહુ સુંદર, બહુ સરસ. તમારા અંદરથી જો એલર્જી નીકળી જાય તો આખી દુનિયા સરસ જ સરસ છે, પણ જો તમારા અંદર કોઈ ઉડાણમાં બેઠેલી એલર્જી હશે તો તમે જીવતા જીવતા દુઃખી દુઃખી થઈ જશો. બધું બગડી ગયું છે, બધું બગડી ગયું છે, બધું બગડી ગયું છે, પહેલા બહુ સારું હતું, પહેલા બહુ સારું હતું, આવું ઘણા લોકો કહેતા હોય. એમને ખબર નથી કે પહેલા કોદરી ખાતા લોકો, કોદરી ને બાવટાનું ઠેકાણું નતું. પાછું ફરી એ દિવસો પાછું તમારે જવું છે, હજુ સારું છે, બધું સારું છે. અમારે દંતાલીમાં એક વર્ષમાં 70 વાર આખું ગામ જમે છે, અઢારે નાથ 70 વાર ડોલર ના હિસાબે, અમેરિકાના હિસાબે, કઈ ખેતીના હિસાબે નહીં. ખેતીવાળા શું કરે બિચારા, એમને તો ઉતરેલો ચહેરો હોય. એટલે તમે કદી પણ નકારાત્મક વિચાર રાખશો તો પોતે દુઃખી થઈ જશો. અમે બધે ફર્યા, બધે ફર્યા, જોયું એક દિવાલમાં કાળી મૂર્તિ, એના હાથમાં શસ્ત્ર, અને એક જૈન સજ્જન છે એને ચામલા કરે. એ મેં કહ્યું આ જૈનોની મૂર્તિ નથી, જૈનોની મૂર્તિની પાસે શસ્ત્ર ના હોય, અને અમારી કોઈ મૂર્તિ શસ્ત્ર વિનાની ના હોય, આપણી કોઈ મૂર્તિ શસ્ત્ર વિનાની ના હોય. એ હિન્દુઓ એમ સમજો કે આપણી મૂર્તિ શસ્ત્ર ધારણ કરે છે, એટલે આપણે હવે કશું ધારણ કરવાની જરૂર, પ્રજા બધી શસ્ત્ર વિનાની થઈ ગઈ. મેં જૈન સજ્જનને પૂછ્યું, મેં કહ્યું એ કોનસે ભગવાન હે, આપ જો તિલક કર રહે હૈ, એ કોનસે ભગવાન હે, તો મને કે પતો કો નહીં, એટલે ખબર નથી એમ, ખબર નથી ને ચંદા કરે રાખે છે. મારી સાથે હતા, એમને પૂછ્યું ભાઈ તમને ખબર છે આ કયા પર, મને કે અમને ખબર નથી, કશો વાંધો નહીં, કરો ચાલના, બીજી વાત જે મળે એને કરો ચાલના. એટલે આ એક વિશાળતા છે, અને વિશાળતામાં કોઈ એલર્જી નથી. તમે આજે જે આપણા રાષ્ટ્રપતિ છે એપીજે અબ્દુલ કલામ, હું તમને ભલામણ કરું છું કે એમનું જીવન ચરિત્ર વાંચજો, અગનપંખ, અગનપંખ બહુ સુંદર. એને એમ લખ્યું છે કે હું નાવ બનાવનારા કુટુંબમાં જન્મ્યો, અને મારા બાપુ છે ને માછીમારોની નાવો બનાવે. હમણાં 2-3 મહિના પહેલા રામેશ્વરમ ગયો ને, ખોરતો ખોરતો ઠેક રાષ્ટ્રપતિના ઘેર જઈ આવ્યો. બિલકુલ સાદું મકાન છે, મોલ્લો બધો મુસ્લિમ હતો, સાદો છે, કઈ બહુ કઈ એવું અતિશય ભવ્ય. એમના ભાઈ કોઈ હતા, મને કે આવો આવો બેસો, બેઠા થોડી વાર. મારો પરિવાર છે આ માછીમારોની નાવો બનાવતો, બહુ સામાન્ય માણસ, પણ એમની ભાઈબંધી છે રામેશ્વર મંદિરના શાસ્ત્રી સાથે. રામેશ્વર મંદિરના જે શાસ્ત્રીજી, એ શાસ્ત્રીજી સાથે બેની ભાઈબંધી, જો એક બ્રાહ્મણ છે ને એક મુસલમાન છે, પણ બે બેસે છે, હૃદય ખોલીને વાતો કરે. એમણે પુસ્તકમાં શાસ્ત્રીજીનો ફોટો મૂક્યો છે. આ શાસ્ત્રીજીએ મારા બાપુને કહ્યું આ છોકરાને ભણાવો, આ છોકરાને ભણાવો, આ છોકરાને ભણાવો, જરૂર પડશે તો હું પૈસા આપીશ, પણ આને ભણાવો. અને એને બહુ આભાર સાથે કહ્યું છે જો અમને શાસ્ત્રીજી ના મળો તો કદાચ હું આ દશાએ ના પહોંચ્યો હોત, મને આટલે સુધી પહોંચાડનાર એ રામેશ્વરમ મંદિરના શાસ્ત્રી છે.
એક બીજી વાત હું તમને કહું છું, કોઈ પણ માણસ છે એની મહાનતાને માપવી હોય તો તમારે એ જોવાનું કે એ ઉપકારકોને કેટલા યાદ કરે છે, જેણે કોઈએ પણ એનો ઉપકાર કર્યો હોય એને કેટલા યાદ કરે છે. એવું તો બને જ નહીં તમારા ઉપર કોઈએ ઉપકાર કર્યો જ નથી, એવું તો કદી બને નહીં. આ મૌદામાં ખબર નહીં કોઈએ પુસ્તકો લઈ આપ્યા હશે, કોઈએ ફી ભરી આપી હશે, એમ હમણાં કહ્યું એમ કોઈએ કપડાં લઈ આપ્યા હશે, પણ તમે યાદ કરો તો. અને જો તમે યાદ ના કરો તો તમે કરોડાધિપતિ હોવ કે ગમે તેવા હોય તો નિમ્ન માણસ છો, નહીં હલકા માણસ છો, એહસાન ભરોસ છો, એને યાદ કરો. અમારા બાજુમાં જે ગામ છે અને મારા ઓળખીતા રિટાયર્ડ થયેલા પ્રિન્સિપલ મને કે સ્વામીજી, એ ગામમાં મેં એક આવો હોલ બનાવ્યો છે, આટલો મોટો નહીં જરા નાનો, તમે એનું ઉદઘાટન કરવા આવશો? તો જરૂર આવીશ. અને એ પ્રવચન કરવા ઉભા થયા, પ્રવચન કરતા કરતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા પટેલ, ધ્રુસકે ને ધ્રુસકે કેમ રડી પડ્યા? એમણે કહ્યું, મેં જયારે SSC પાસ કર્યું અને કોલેજમાં દાખલ થયો, પણ કોલેજમાં પિરિયડમાં હાજરી આપવા જ ના જાઉં. પ્રોફેસર સારા હતા, એને પૂછ્યું, છોકરા તું આવતો કેમ નથી, તારી હાજરી કેમ નથી? કે સાહેબ હું કેવી રીતે આવું, બધા છોકરાઓ બૂટ પહેરીને શૂટ પહેરીને આવતા હોય, મારી પાસે ચંપલ કોઈ ઠેકાણું નથી, હું લેહો પહેરીને ફાટેલા સ્લીપર પહેરીને હું કેવી રીતે આવું, કેટલું ખરાબ દેખાય. મારા ખભા ઉપર હાથ મૂકીને કે ચિંતા ના કર, ચાલ મારી સાથે. એમણે મને બૂટ અપાવ્યો, પાટલું અપાવ્યું, શર્ટ અપાવ્યું અને રડી પડ્યા ધ્રુસકે ને ધ્રુસકે. આ પ્રોફેસર જો મને ના મળ્યા હોત તો હું કદાચ કોલેજ ના કરી શક્યો હોત. કોઈ એવો માણસ નથી જેના જીવનમાં કોઈએ ઉપકાર ન કર્યો. પણ માણસ ખાનદાન એ છે કે એને યાદ કરે, એને યાદ કરે. અને યાદ કરવાનો સમય ક્યારે છે? જયારે તમે સુખી થાવ ત્યારે, જયારે તમે ઊંચાઈએ પહોંચો ત્યારે. ત્યારે યાદ કરી 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 કરીને એને જરૂર યાદ કરો. પણ 5-6 દિવસ પહેલા જ મારે એક ફંક્શનમાં જવાનું થયું. અમેરિકાથી આવેલા ચૌધરીભાઈ 40,000 માણસનો જમણવાનો, 40,000 માણસ. અને એને પોતાના પ્રવચનમાં કહ્યું, મારે મારા જૂના પ્રાથમિક શાળાના શિક્ષકોને શાલ ઓઢાડવી છે. હવે શિક્ષકો વૃદ્ધ થઈ ગયેલા, રિટાયર્ડ થયેલા, સામે બેઠેલા, એ બધાને ઉપર મારા થોડા ઓળખીતા હતા ઉપર બોલાવ્યા અને પ્રેમથી બધાને સારામાં સારી શાલ ઓઢાડી. મારું હૃદય ગદગદ થઈ ગયું. શાલની કિંમત નથી, તમે યાદ કરો છો એની કિંમત છે. તમે યાદ નથી કરી શકતા. એ શિક્ષકે એકડો ઘૂંટાવેલો, કોઈએ બીજી, કોઈએ પાંચમી, કોઈએ છઠ્ઠી, કોઈએ સાતમી ભણાવેલી. એ માણસે કહ્યું, હું તો ભેંસ ચારતો હતો. ચૌધરીઓમાં ભેંસો હોય, આપણું દંડેકડું લઈને અમે છોકરા બધા ભેંસો ચરાવવા જતા હતા. પણ પછી અમેરિકા જવાનું થયું ને, ઓહો ઓહો, પૈસો પૈસો પૈસો. હવે મારે આ શિક્ષકોને યાદ કરવા છે. હું તમને ભલામણ કરું છું, ગાંધીજીનું જીવન ચરિત્ર વાંચજો. એમણે એકે એક માણસને યાદ કર્યા. ભલું થજો એ સંસ્કૃતના શિક્ષકનો, એને મને ફરીથી સંસ્કૃત ભણાવવાનું શરૂ કર્યું અને મને ગીતા સમજતો કરી દીધો. તમે તમારા ઉપકારકોને કેટલા યાદ કરો છો? અને જો નથી કરતા તો બીજી રીતે તમે ભલે ગમે એટલા ઊંચા હોવ, પણ માનવતાની દ્રષ્ટિએ તમે અહેસાન ભરોસ કૃતજ્ઞ છો. એટલે તમારી પાસે વિશાળતા હોય અને વિશાળતા સમુદ્રની પાસે છે. અર્જુન જેમ બધી નદીઓ જઈને સમુદ્રમાં સમાઈ જાય છે, સમુદ્રને કોઈ એલર્જી નથી. પાછી જા, પાછી જા, મારે તારી જરૂર નથી, તો પાછી જા, પાછી જા, એવું સમુદ્ર કોઈને કહેતો નથી. એમ માણસ પણ એક એવી ઊંચાઈએ પહોંચે, એવી વિશાળતાએ પહોંચે, પછી એની વાતમાં આખી દુનિયા આવી શકે. જે લોકોએ ગામને વિશાળ બનાવ્યો પોતાની વિશાળતાથી, એમ માપ છે કે આ જરૂર હૃદયનો વિશાળ માણસ છે. તમે એવા જોજો, કેટલાક ઘરો એવા હોય છે એમના ઘરે કોઈને પાણી મળતું નથી, જમ
મારી વાત તો બહુ દૂર રહી, ચાલી વાત તો બહુ દૂર રહી, પણ એમને કદી પાણીમાં પણ કોઈ સત્કાર નથી કરતો. એમને ખબર પડે કોઈ આવી રહ્યું છે એટલે ઉભા થઈને જાળીએ આવીને ઉભા થઈ જાય, અને ત્યાં ઉભા ઉભા વાત કરીને જ વિદાય કરી દે. અંદર આવવા જ ના દે. અંદર આવે તો પાણીનો ભાવ પૂછવો પડે. કેટલાક માણસો તમે જોજો એ દૂરથી તમને ઓહો ઓસે ઓસે આવો 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 આવો, એનું અંગ અંગ ખીલી ઉઠે, રોમ રોમ ખીલી ઉઠે. મહાભારતનો એક બહુ પ્રસંગ યાદ કરવા જેવો છે. કૃષ્ણ જયારે વેષ્ટિ કરવા ગયા, અમારે તો એવી માન્યતા છે કે રાજા કરતા રાજાના દૂધમાં વધારે અક્કલ હોવી જોઈએ, વેષ્ટિ કરનારો વધારે જ્ઞાની હોવો જોઈએ. રાજામાં ઓછી બુદ્ધિ હશે તો ચાલશે, પણ જે મંત્રણા કરનારો છે એમાં જો ઓછી બુદ્ધિ હોય તો ના ચાલે, એ તજજ્ઞ હોવો જોઈએ. એટલે કૃષ્ણને મોકલ્યા, અને કૃષ્ણ છે એ જઈને સીધા વિદુરના ત્યાં ઉતર્યા. વિદુરના જેને વિદુરાણી ગાડી ગાડી થઈ ગઈ. અમારે ચાણક્ય છે ને એક જગ્યાએ બહુ સરસ વાત લખે છે કે તમે કોઈના ઘરે જાઓ અને આડું જુએ, ઊંચું જુએ, નીચું જુએ, દિશો વિક્ષેત વાપ્ય દહ તત્ર એ સદને યામતી તે શ્રીંગ રહીતા વૃષા. એવા ઘરોમાં જે વારંવાર મહેમાન થઈને જાય છે એ માણસ નથી, એ શિંગડા વિનાના બળદિયા છે. તે શ્રીંગ રહીતા વૃષા. તમે અતિ માની ના બનો, પણ સ્વમાની તો બનો. તમારામાં સ્વમાન તો હોવું જોઈએ. આ માણસ આપણને જોઈને આડું જુએ છે, નીચું જુએ છે, એના ચહેરા ઉપર કોઈ લાગણી નથી ઉભી થતી, પછી શું કામ જાવ. સીધા વિદુરાણીના ત્યાં ગયા અને એના કેળાના છોતરા ખાધા, ભાજી ખાધી, પછી વેષ્ટિ કરવા ગયા. એક બીજો મુદ્દો યાદ રાખજો, આજે જેમ આ રાજનેતાઓ દોષ દેવામાં કે કડવું બોલવામાં જરાય પાછા નથી પડતા, દુર્યોધનની પણ એ જ દશા. દુર્યોધને કહ્યું, કૃષ્ણ તમને શરમ નથી આવતું? વિશ્વદ્રોણો પરિત્યજ્ય મામ ચૈવ મધુસૂદન કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલકેહ ભોજનમ. તમે વિશ્વનું ઘર છોડ્યું, દ્રોણનું ઘર છોડ્યું, મારું ઘર છોડ્યું, એક શુદ્રના ત્યાં જઈને તમે જમી આવ્યા. વિદુર શુદ્ર છે, શુદ્રના ઘરમાં જઈને તમે જમી આવ્યા, તમને શરમ નથી આવતું? આને વ્યંગ કહેવાય છે, મેણું કહેવાય છે. અને હું તમને ખાસ વાત કહું છું, તમને જો મેણું દેતા નથી આવડતું તો તમે ઘણા મહાન છો, અને તમે જો મેણું દેવાની એક તક નથી ચૂકતા તો કાં તો તમે દ્રૌપદીની બહેન થઈને મહાભારત ઉભું કરી દેશો. આ ધડાના છોકરાએ એટલે હવે જોઈ લે, એના પરિણામ જોઈ લે, પછી સાડીઓ મેંચાવા મળશે. અને એક બીજી વાત છે કે કોઈ તમને હળહળતું મેણું મારે અને એ સમયે પણ તમે પૂર્ણ સ્વસ્થ રહી શકો છો તો તમે સ્થિત પ્રજ્ઞ છો. વિચલિત નથી થતા ને સ્થિર રહી શકો છો તો તમે સ્થિત પ્રજ્ઞ છો. કૃતમ વૃષલકેહ ભોજનમ, શુદ્રના ત્યાં જઈને તમે જમી આવ્યા. આ વખતે બહુ સુંદર જવાબ આપ્યો છે કૃષ્ણે, એને કહ્યું, ન શુદ્રા ભગવત ભક્તા જાંત્યજા બ્રાહ્મણા સ્મૃતા સર્વ વર્ણેશુ તે શુદ્રા એ જે ભક્તા જનાર્દને. જે ભગવાનનું ભજન કરતા હોય એને શુદ્ર કહેવાય, ન શુદ્ર ભગવત ભક્તા. બ્રાહ્મણ હોય પણ જો ભગવાનનું ભજન ના કરતો હોય, અંત્યજા સ્મૃતા, તો મારી દ્રષ્ટિએ ચાંડાલ. અને દુર્યોધન દ્વારકા ઘેર ભાણું બે રીતે મંડાતું હોય છે, એક તો અત્યંત પ્રેમ હોય, એક બીજા પ્રત્યે અત્યંત પ્રેમ હોય, માગીને ખાય, લાવો લાવો લાવો, ખાવું છે ખાવું છે, નોતરાની આમંત્રણની કોઈ જરૂર નહીં, પ્રેમ હોય તો. અથવા પછી પોતાની દશા એવી ભૂંડી હોય કે માથું નીચું કરીને જમવું પડે, પેટ કોઈને છોડતું નથી, દશા કરાવે છે. આ બેમાંથી મારે ને તારે એક નથી, મારે ને તારે પ્રેમ નથી કે હું આવીને સીધો તારા રસોડામાં જઈને ખાવાનું માગું, મારે ને વિદુર ને પ્રેમ છે. એમ મારી દશા એટલી બેસી નથી ગઈ કે હું નીચું માથું ગાલીને તારા ત્યાં જમી લઉં અને પછી મહિને 15 દિવસે તું મેણું મારે બેસ બેસ, હવે તારા પેટમાં તો મારું અન્ન પડ્યું છે, એવી મારી દશા પણ. હું તમને ખાસ ભલામણ કરું, તમારા શાસ્ત્રો જુઓ, ઉડાણથી જુઓ, એમાં તો બોધ જ બોધ છે.
જ્ઞાન જ જ્ઞાન છે, એટલે એક વિશાળતા છે. અને વિશાળતા તમારા રસોડામાંથી નીકળે, તમારા દીવાનખાનામાંથી નીકળે, તમારા ગજવામાંથી નીકળે, તમારી તિજોરીમાંથી નીકળે. પૈસા તો ઘણાની પાસે હતા, ઘણાની પાસે પૈસા હતા, આજે છે, પણ બધા ભામાશા નથી થઈ શકતા હોતા. પૈસા હોવા છતાંય ભામાશા નથી થઈ શકતા હોતા. એ ભામાશા છે, પેલો હારેલો પ્રતાપ છે, થાકી ગયો છે, થાકી ગયો છે. કારણ કે તલવારના પાછળ પણ લક્ષ્મી જોઈએ અને કલમની પાછળ પણ લક્ષ્મી જોઈએ. જો કલમ અને તલવારને લક્ષ્મીનો ટેકો ના મળે તો થાકી જતા હોય છે. તલવાર થાકી ગઈ, અને થાકેલા માણસના પગ તમે જોજો, એક મણમણનો પગ લઈને ચાલતો હોય, ઘસડતો 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 ઘસડતો. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમે કેટલો બોજ ઉપાડી શકો છો, તમારા ખભા ઉપર કેટલું વજન રહી શકે છે. એક માણસ પાનનો ગલ્લો નથી ચલાવી શકતો, અને એક માણસ આખા ભારતમાં હજારો ફેક્ટરીઓ ચલાવે છે, હજારો ફેક્ટરીઓ. અમેરિકામાં જોજો કેટલા સ્ટોરો ચલાવે, અને પોતે દરિયા કિનારે મજા કરતો હોય, એના ખભામાં એટલી તાકાત છે. તમારી પાસે કેટલી શક્તિ છે કે તમે કેટલું કેટલું ઉપાડી શકો છો, પણ જે ઘણું ઉપાડી શકે છે એને જ દેવાળું જતું હોય છે. નાના માણસો કદી દેવાળું નથી કાઢતા, અને નાના માણસો કદી દેવાળું કાઢે ને તેની કોઈ અસર એ નથી હોતી. જયારે અબજોપતિ દેવાળું કાઢતો હોય છે તો ખળભળાટ મચી જતો હોય છે, કઈ પાનનો ગલ્લા વાળું દેવાળું કાઢે તો એમાં શું બહુ બધું 200-500 રૂપિયા આગા પછી. આ જે પ્રતાપ છે, પ્રતાપના પગ મણમણ ના થઈ ગયા, ચાલી નથી શકતો, થાકી ગયો છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, નિરાશાનો ભાર હિમાલયના ભાર કરતા વધારે છે. હિમાલયનો ભાર તમે ઉંચકી શકો, પણ સતત નિરાશા આવે એ ભાર ઉંચકવો બહુ અઘરો. એક વાર હાર્યા, બીજી વાર હાર્યા, ત્રીજી વાર હાર્યા, ચોથી વાર હાર્યા. અમારા એક ઓળખીતા સજ્જન છે, મને કે સ્વામીજી હું બહુ તકલીફમાં છું, કે શું છે, મારી દીકરીનો એક વાર લગ્ન કર્યા નિષ્ફળ ગયા, બીજી વાર લગ્ન કર્યા નિષ્ફળ ગયા, ત્રીજી વાર લગ્ન કર્યા નિષ્ફળ ગયા. હવે આ છોકરી છે એ મને કહે છે કે હું તમારું ઘર છોડી દઈશ, ધગધગતી સગડીની માફક તમારી છાતી ઉપર બેસું ને તમારી ઊંઘ હરામ કરાવું, એના કરતા હું કોઈ ગમે ત્યાં જતી રહીશ કે આત્મહત્યા કરી દઈશ. તમારા આશ્રમમાં રાખશો, એને આશરો આપશો, એને શરણું આપશો. કેટલી મોટી નિરાશા છે, કેટલી મોટી હતાશા છે. નિરાશાનો ભાર છે હિમાલય કરતા વધારે છે. અને હું તમને એક ખાસ ભલામણ કરું છું કે આવા નિરાશ માણસોને આશા આપજો, આશાનું ટોનિક આપજો, એ જીવી જશે. એને વધારે નિરાશ ના કરશો, એને વધારે હતાશ ના કરશો. મણમણના પગ લઈને જાય છે અરાવલીના ડુંગરોમાં, સૂકા ડુંગરો, અને પેલો ભામાશા પાછળ આવે છે, પાછળ પાછળ. એક બીજો મુદ્દો યાદ રાખજો, તરતા જહાજને તો બધી આખી દુનિયા પૂજે, ડૂબતા જહાજને કોણ તારે. રાજકારણ કેવું છે, જેની જીપમાં પંચર પડી હોય એની જીપ છોડી દેવાની, જેની જીપ તાજી માજી હોય એના ઉપર જઈને બેસી જવાની. જીપો બદલતા આવડવું જોઈએ, ભલે સરકાર ગમે એવા કાયદા કરે. એટલું યાદ રાખજો કે આ કદી પણ ભરોસાપાત્ર માણસો નથી હોતા. ક્યારેક કોને બદલી નાખે કંઈ કહેવાય, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો, પ્રતાપ ઉભારો. પ્રતાપે આમ પાછા વળીને જોયું તો ભામાશા આવી રહ્યો છે. કેમ ભામાશા ઉભારો? મારી લક્ષ્મી અને તમારું તલવાર, તલવાર ને લક્ષ્મીનો સરવાળો કરે. તલવાર વિનાની લક્ષ્મી લૂંટાઈ જશે, અને લક્ષ્મી વિનાની તલવાર થાકી જશે. બેયનો સરવાળો કરો. તમે તમારા માટે નથી જીવતા, તમે દેશ માટે જીવો છો, ધર્મ માટે જીવો છો, સંસ્કૃતિ માટે જીવો છો. ઇતિહાસ સાક્ષી છે, જો ભામાશાની લક્ષ્મી પ્રતાપને ના મળી હોત તો જે પ્રતાપે પાછળથી રૂપ કાઢ્યું એ ના કાઢી શકાય. કઈ ભામાશાની વિશાળતા છે, ભામાશા જેવા તો બીજા કેટલાય હતા.
કેટલાય હતા, કોઈ કહેતા ના હોય આ ડૂબતું જહાજ છે, આપણે ભલાને આપણા મોગલો ભલા કુર્નિશ કરો, લડી લડીને નમસ્કાર કરો, ઉગતા સૂર્યને પૂજો, આથમતાને નહીં, અને આથમતા સૂર્યને પૂજો, અને અમર થઈ ગયો. જ્યાં સુધી રાણા પ્રતાપનું નામ હશે ત્યાં સુધી ભામાશાનું નામ હશે, ત્યાં સુધી ભામાશાનું નામ. અને પેલા બધા જેમણે પોતાની દીકરીઓ આપી, બહેનો આપી, એમને આજ કોઈ યાદ નથી કરતું, એમના વંશજો યાદ નથી કરતા, એમના કોઈ ચિત્રો નથી રાખતા, ચિત્રો તો પ્રતાપના રહેતા હોય છે. એટલે એક તિજોરીની વિશાળતા હોય છે. ભગવાને તમારી તિજોરીમાં કેટલો પૈસો મૂક્યો છે પણ વિશાળતા છે, વિશાળતા નથી. તો એ તિજોરી છે, કબર બની જશે કબર. મરતી વખતે તમને શાંતિથી મરવા નહીં દે, યાદ રાખજો. લક્ષ્મી સંપત્તિ કદી પણ ચિંતા વિનાની હોતી નથી, અને રાજકારણની ગાદી અથવા કોઈ પણ ગાદી કદી ખટપટ વિનાની નથી હોતી. તમે કોઈ ખુરશી ઉપર બેસો, કોઈ ગાદી ઉપર બેસવાની ઈચ્છા રાખો, ખટપટ ના થાય. અરે તમારી વાત કહેવા છો ને, અમારા આશ્રમોમાં એ જ દશા છે. અમારા આશ્રમોમાં જ્યાં ગાદી સ્થાપીને ખટપટ શરૂ થઈ, ગાદી કદી ખટપટ વિનાની નથી હોતી, અને લક્ષ્મી સંપત્તિ કદી ચિંતા વિનાની નથી હોતી. તો લક્ષ્મીને એવી જગ્યાએ વાપરો કે જ્યાં તમે પોતે ન્યાલ થઈ જાઓ, ખુશખુશ થઈ જાઓ. છોટા ભાઈના પરિવારે પોતાની લક્ષ્મીનો થોડો ઉપયોગ કર્યો, હવે પસ્તાતા નથી, અરે રે મેં આ ક્યાં, અરે આનંદ થાય છે, ઉપરથી આનંદ થાય છે, વાપરીને આનંદ થાય છે. કારણ કે તિજોરીની વિશાળતા. એક ગામમાં વર્ષો પહેલા ઉત્તર ગુજરાતના એક ગામમાં મહિનો મહિનો પ્રવચન કરું, અને મારી એવી ઈચ્છા કરી કે જે ગામમાં પ્રવચનો કરીએ ત્યાં કંઈક ને કંઈક નિર્માણ કરાશે, ખાલી પ્રવચન કરીને ચાલતા નહીં થવાનું. એટલે મેં લોકોને પૂછ્યું, બધા પુષ્કળ લોકો આવે, ખૂબ પ્રભાવિત થઈ ગયેલા. મેં કહ્યું આ ગામમાં કંઈક કામ કરવા જેવું છે? મને કે હા કરવા જેવું છે. મેં કહ્યું શું? અને કે ગામમાં જો એ ટાવર હોય ને તો ગામની બુલંદી આમ ઊંચાઈ દેખાય, ઓ ફલાણું ગામ. અને ખેડૂતો બધા એટલે ઘડિયાળ નહીં તો ટકોરાથી ખબર પડે કે કેટલા વાગ્યા છે. તમે કોઈ એસ્ટિમેટ કાઢો કેટલો ખર્ચો થાય? ત્યારે સસ્તો જમાનો હતો, એસ્ટિમેટ કાઢ્યો તો 35,000 રૂપિયાનો ખર્ચો, 40 વર્ષ ઉપરની વાત કરો, 35,000 રૂપિયા. અને ગામમાં પૈસો નહીં, ગામ બધું ગરીબ ગામ, પટેલોનું જ હતું. મેં કહું આ 35,000, અને કે કોઈ દાતા જો નામ મૂકે તો આપણે 21,000માં નામ મૂકીએ, બાકીનું ગામ બાકીના પૈસા ગામ કરે ને 21,000 કોઈ દાતા આવે, કોઈ એવો કોઈ છે માણસ? મને કે હા, પેલા પ્રવચનમાં સૌથી આગળ બેઠતા હોય છે ને એ ગામના શેઠ છે, છે તો પટેલ પણ શેઠ છે, અને વ્યાજવટાનો ધંધો કરે છે. અને એ વખતે એને 3.5 લાખ રૂપિયાની વ્યાજની આવક, 3.5 લાખ રૂપિયા ખાલી વ્યાજની. તો બહુ સારું. એટલે મેં શેઠને બોલાયા, મેં કહું શેઠ ગામમાં ટાવર કરવો છે, અને બધાની ઈચ્છા છે કે તમારા બાપુનું નામ રહે, તમારો જય જયકાર થાય, અને વધારે અપેક્ષા નથી. તમે 21,000 રૂપિયા આપો તો બાકીના 14,000 ગામ લોકો કરશે જેમ તેમ કરીને, પણ તમે 21,000 આપો. મને કે બહુ મંદી, બહુ મંદી, બહુ મંદી. અમુક લોકોને તમે જુઓ તો જયારે જુઓ ત્યારે મંદી જ ચાલતી હોય, તમે જઈને ઉભા રહ્યા ને કે મંદી જ મંદી વાત કર્યા કરે. તમારા બાપ પોતરમાં કદી તેજી આવે છે? તેજી હોય તો એ મંદી મંદી જ કર્યા કરે. તમે કહો ગામ લોકો 21,000ની વાત કરે છે, મને કે ના હો ના અપાય, એટલા ના અપાય, એમાંય પાછો કરડો કરે, એમાંય સોદો કરે. હવે બહુ મહેનત કરી, બહુ મહેનત કરી, બહુ મહેનત કરી, પણ આ ટટ્ટું છે ને 21,000થી આગળ વધે જ નહીં, 15,000થી આગળ વધે જ નહીં. મને કે ના ના ના, 15,000 આપો. મેં કહું જવા દો, આની વાત જવા દો. 3-4 દિવસ થયા હશે, કથામાં બધા ઘણા લોકો બેસે. એક માણસ મારી પાસે આવ્યો, મને કે બાપુ હું તો તમારા પગરખાની રજ છું, પણ આ ગામ લોકો જો મને રજા આપતા હોય કે 35,000 મારે આપવાનું મારા બાપુનું નામ. મેં કહું આ સાચો માણસ છે, ઘણા લોકો એવા બોલે ખરા, તારીઓ પડાવે, પણ કોણ આપે? સભામાં તારીઓ કરાવે, બોલવામાં શું જાય? બે ચાર માણસોને પૂછ્યું,
મેં કહું આ માણસ મને કે મર્દ નો પૈસો નથી એની પાસે પણ મર્દ નો દીકરો છે. મેં કહું આપણે મર્દ ના દીકરાને ખોળવા છે, આપણે બહુચરાજી માતાના ભક્તો થોડા ખોળવા છે, આપણે તો એક મર્દ નો દીકરો હોય તો બહુ થઈ ગયો. મને કે છે મર્દ નો દીકરો, એનો જય જયકાર થઈ ગયો. અને બે ત્રણ વર્ષ ફરી આવ્યો તો જોયું ટાવર ઉભો થઈ ગયો, ટાવર ઉભો થઈ ગયો, ધામ ધામ ડંકા પડે. યોગાનું યોગ બન્યું એવું કે એ ટાવર ની બાજુમાં જ પેલા શેખ નું ઘર, બાજુમાં જ પેલી શેખ નું ઘર મારી પાસે આવ્યા. મને કે રાત્રે ઊંઘ નથી આવતી, બે એટેક આવી ગયા છે. મેં કહું ચિંતા ના કરો, હવે એક જ બાકી છે, ચિંતા ના કરો, હવે એક જ બાકી છે. પેલા ટકોરા પડે ને એટલે એમનો જીવ ઊંચો થઈ જાય, એટલે પેલા એ ડંકા વગાડી દીધા. એ મારી પાસે આવ્યો, મેં કહું આ 35,000 તે કાઢ્યા ક્યાંથી? મને કે મારો વાલો કેટલો છે, પહેલા જ વર્ષે મને જીરું અને વરિયાળીમાં એટલા પૈસા આપ્યા કે 35 એ 35 નીકળી ગયા મારે. જીરું ને વરિયાળી બહુ થાય છે. કારણ કીધું ચાલો હવે આ વખતે કઈક બીજું કરીએ. મેં કહું શું કરશું? તો મને કે ગામમાં છે ને બાળ મંદિર નથી, છોકરા બિચારા બધા ભણતા નથી, બાળ મંદિર કરીએ. ત્યારે મોંઘવારી થોડી વધી ગઈ અને કે 41,000 રૂપિયા ખર્ચો થાય અને આ શેઠ જો 31 આપે તો આપણે એમની માતાનું નામ રાખીએ. પાછા શેઠ ને બોલાવ્યા, કહ્યું ભાઈ જો પેલી વાર તમે ચૂકી ગયા 21માં, હવે આ 31માં બોલો માનું નામ રાખવું છે. મને કે બહુ મંદી બહુ મંદી બહુ મંદી. પાછું ઘોડું માળ 21 થી શરૂ થતા થતા 25 આવી નટકી ગયું. એને એ પાછો પેલો આવ્યો, મને કે જો બાપુ ગામ લોકો મને રજા આપતા હોય તો આપણા 41 આપણા તરફ. અને એને 12 મંદિરે બાંધી દીધું. પેલાની પાસે તિજોરી છે પણ વિશાળતા નથી, આની પાસે તિજોરી નથી પણ વિશાળતા છે. એમાં આટલો મોટો ફરક છે. એકના ડંકા રાત્રે વાગે છે, એ ડંકા શાના સમયના નથી, એ કીર્તિના ડંકા છે, એ કીર્તિના ડંકા. ધામ ધામ છોટાભાઈના નામે છે, કોઈના નામે છે, કીર્તિના ડંકા વાત. અને પેલા શેઠ જાગી ઉઠે છે, એ ડંકો હવે ત્રીજો એટક આવવા છે, હાથ ગસ્તો મરવાનો છે. શરૂ શરૂમાં ચડોતરમાં આવ્યો, દંતાલીમાં આશ્રમ બનાવ્યો, આખા ગામના છોકરા બધા રમવા આવે, રમે બધા આશ્રમના ચોકમાં બધા રમે, હું બેઠો બેઠો જોઉં, મને આનંદ આવે. પણ એક વાત વારંવારમાં બોલે, શું કોઠમ શું કોઠમ. હું વિચાર કરું કે આ કોઠમ કોઠમ કેમ બોલતા હશે, કઈ ગળે ના ઉતરે કા બીજું કઈ નહીં, શું કોઠમ એવું કેમ બોલતા હશે. પછી લાઈટ થઈ, લાઈટ થઈ. મારે આશ્રમના 12 જ કોઠીનું એક ઝાડ છે, કોઠી અને ત્યાં કોઠા લાગ્યા હોય એટલે કોલેજના છોકરાઓ બધા પથરા મારે, કોઠાને વાગે ખરો પણ કોઠું આમ હાલી પડે નહીં, આમ આમ હાલે ખરું પણ પડે નહીં. અને મને લાઈટ થી ઓ હો હો હો, ઘણા માણસો કોઠા જેવા હોય છે. તમે જઈને ઉભા રહો, કાકા આપણે હાઈસ્કૂલ કરવી છે, આપણે આ ટાવર કર, શું કોઠા શું કોઠા. તમે ગમે એટલા પથરા ફેંકો ને એ કદી પડવાનું જ નથી. બાજુમાં બધા આંબાના ઝાડ છે, હજુ હજુ ઘણા નીકળી ગયા. એક કેરી વાગે એટલે, એક પથરો વાગે એટલે કેરી નીચે, એમાં કેટલો ફરક છે. એટલે કેરીનો રસ નીકળે છે અને કોઠાને કચરી કચરીને ચટણી બનાવે છે. જો વધારે ખાવ તો દાંત અંબાઈ જાય, બધા દાંત ખાટા થઈ જાય. તમે સમજી શક્યા હશો કેટલાક લોકો કોઠા જેવા હોય, પૈસાદાર હોય બાકી કોઠા જેવા હોય, એક પૈસો તમને ના. કેટલાક પેલા આંબા જેવા હોય, જરાક વાત કરીને વાત તૈયાર. એટલે એક છે સમુદ્રના જેવી વિશાળતા હોય, એનું બધું જ વિશાળ છે, એનું હૃદય વિશાળ છે. એના ઘરે બે મહેમાન પોસાઈ શકે છે, કોઈ આવેલો માણસ રહી શકે છે, અને કશું બોલ્યા વિના એ બધાને સારી રીતે લાઈને લગાડે છે. એક એવો માણસ હોય છે. અને એક માણસ એવો હોય છે કે નેરો નેરો માઇન્ડ હોય છે, બિલકુલ નેરો માઇન્ડ. એનું મગજ સાવ નાનું છે, એની તિજોરી નાની છે, એનું ગજવું નાનું છે, એની ચપટી નાની છે, એનું બધું જ નાનું છે. એક માણસ સમુદ્રના જેવો ઊંડાણ વાળો હોય છે,
કેટલી ઊંડાણ, કેટલું ઊંડાણ, કેટલું ઊંડાણ. અને ચાણક્ય લખ્યું છે, ગંડુષ જળ માત્ર સરફરી ફરફરાય છે, અગાધ જળ સંચારી વિકારી નૈશરો. આ સમુદ્ર ની અંદર ફરનારો પેલો મહાન મોટો મગરમચ્છ છે, તમે જોજો એનામાં જરાય વિકાર નથી, બહુ શાંતિથી ફરે છે. અને કારણ કે એનામાં ઊંડાણ નથી, છીછરા પણ છે. અમેરિકાથી ઘણા લોકો આવે, ઘણા લોકો આવે, સારા ઘણા ઓળખીતા હોય, કેટલાકની પાસે ઘણો પૈસો હોય, પણ વાલની નીતિ ના કરે, કોઈ જગ્યાએ વાલની નીતિ ના હોય, કપડા સાદા હોય. અને કેટલાક નવા નવા જેને બે વર્ષે આવે ને, તો અહીં કેટલી સોનાની ચેન પહેરે ને, અહીં પહેરે ને, અહીં પહેરે ને, અહીં પહેરે. અને જાણી કરીને આમ બાયો ઊંચી ચડાવી જોવે લોકો. અમેરિકાથી ઘણા લોકો આવે, ઘણા લોકો આવે, સારા ઘણા ઓળખીતા હોય, કેટલાકની પાસે ઘણો પૈસો હોય, પણ વાલની નીતિ ના પહેરે, કોઈ જગ્યાએ વાલની નીતિ ના હોય, કપડા સાદા હોય. અને કેટલાક નવા નવા જેને બે વર્ષે આવે ને, તો અહીં કેટલી સોનાની ચેન પહેરે ને, અહીં પહેરે ને, અહીં પહેરે ને, અહીં પહેરે. અને જાણી કરીને આમ બાયો ઊંચી ચડાવી જોવે લોકો, કારણ એનામાં ઉદાહરણ નથી. હવે એક બેન જઈને આવે ને અમેરિકાથી, કે પેલા તો એ વાસીદુ ઉપાડે, આખો દિવસ વાસીદુ જ ઉપાડે, ભેંસો કપડામાંથી વાસીદાની જ વાત આવતી હોય. પછી બે વર્ષે આવે અને પછી પેલું વ્યાસતેલ જેવું કઈ છાંટે સાડીમાં આખો દિવસ, આમ છાંટવાનું આવે, આમ છાંટવાનું. અને દિવસમાં ચાર પાંચ સાડીઓ બધા પેલી બેન પડી વચ્ચેથી નીકળે અને પેલી લલચા કા, હા હા, અમે ક્યારે અમેરિકા જઈશું, અમે ક્યારે અમેરિકા. અરે આ ઘાસતેલે છાંટવો હોય તો છાંટને તને કોણ ના પાડે? ત્યાં તો મજૂરી કરી કરી માણસો મરી જાય છે, તું અહીં સુખી છે, તારા જેવી કોઈ સુખી નથી. એ માણસની અંદર ઉડાણ નથી. લક્ષ્મી પૈસો છે, એ ઉડાણથી દીપી ઉઠતો હોય છે. એવી જ રીતે તમે જોજો તો એક હિમાલયની ઊંચાઈ છે, ઉત્તુંગતા છે. હું તમે ભલામણ કરું છું, જિંદગીમાં ત્રણ વસ્તુઓ જરૂર જોજો, જરૂર જોજો. એક હિમાલય જોવા જશો, તમારો અહંકાર ઉતરી જશે, ઓહો હો, આ શિખરો અને 250 માઇલ પહોળો અને 1600 માઇલ લાંબો, શિખરોના શિખરો, શિખરોના શિખરો, કોણે બનાવ્યા આ શિખરો? એના એક નાના સરખા ખૂણામાંથી કપચી નીકળે છે અને એમાંથી અત્યાર સુધી હજારો ટ્રકો કપચી નીકળી, એમાંથી 2 ટ્રકો તારા ઘેર આવી છે અને 2 ટ્રકો કપચીમાંથી તારું ઘર બન્યું છે. અને એમાં તો કશો તોડે છે, 2 ટ્રકો કપચીમાં ઘર બનાવ્યું અને પેલાને તો હજી ખૂણો નથી. બોધ થશે આની ઊંચાઈ જુઓ, આની ઉત્તમતા જુઓ. ઘણા માણસોમાં આટલી ઊંચાઈ હોય છે અને ઊંચાઈ ક્યારે દેખાતી હોય છે? એની ખાનદાનીના દ્વારા. માણસ ફાટેલા કપડા પહેરવાથી હલકો નથી દેખાતો, સસ્તા કપડા પહેરવાથી હલકો નથી દેખાતો. માણસ હલકો ક્યારે દેખાતો હોય છે? જયારે છીછરો બનતો હોય છે, જયારે છીછરો બનતો હોય. અને માણસ છીછરો ક્યારે બનતો હોય છે? એના પેલું ગેસ્ટેલ જેવું છાંટીને બહાર નીકળો, એ છીછરા થઈ ગયા. પાછળ લોકો હસે, મજાક કરે. તમારા ઘરમાં કશું નથી, તમે જાણી કરીને આવું બધું પહેરીને નીકળો છો તો લોકો મજાક કરશે, છીછરા પણ છે. તમારી પાસે નોલેજ નથી અને મહાપંડિત નો દાવો કરો છો, એ છીછરા પણ છે. માણસના સ્વભાવમાં, પ્રકૃતિમાં એક ખાસ ખાસિયત છે, એને ઊંચાઈ ગમે છે, ઉત્તમતા ગમે છે. અત્યારે તમે જાણતા હશો ઘણા વરકન્યાઓ બધા આવે ને, પછી કન્યા ખોળે કે તો મૃત્યુ ખોળે. એક છોકરીએ ઘણા છોકરા નાપાસ કર્યા, આ ભણેલો છે, આમ છે, મને કે નહીં, મારે તો ઊંચો છોકરો જોઈએ, એમ તને ખબર નથી. બહોત લંબા સો બે હુકુમ, આવી ઉર્દુમાં એક કહેવત છે. ખાલી ઊંચો જોઈએ, ઊંચો જોઈએ, ઊંચો જોઈએ, એટલે ઊંચામાં જ બધું નથી આવી જતું.